નમસ્કાર મિત્રો, હવે ધોરણ 8 ની અંદર આગળ અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 6 જેનું નામ છે મિત્રો વર્ગ અને વર્ગમૂળ, જેમાં મિત્રો સાથે 6.4 જેનો દાખલા નંબર 3 નીચે આપેલા દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો। અહીં મિત્રો કેટલીક દશાંશ સંખ્યાઓ આપેલી છે જેનું મિત્રો આપણે વર્ગમૂળ શોધવાનું છે। તો સૌપ્રથમ મિત્રો રકમ જોઈએ 2.56, તો સૌપ્રથમ 2.56 ને મિત્રો આપણે શું કરીશું ભાગાકારમાં લખીશું 2.56। હવે મિત્રો એને પેર બનાવીશું તો 56 ની પેર બનશે અને 2 મિત્રો આપણે એકલા લઈશું। હવે મિત્રો 2 ને ધ્યાનમાં રાખી અને વર્ગ વડે મિત્રો ભાગ ચલાવીશું। 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, તો 4 એ મિત્રો 2 કરતા વધી જાય તો કયો ભાગ ચાલે મિત્રો 1 નો વર્ગ 1, 2 માંથી 1 જાય તો મિત્રો 1 વધે। અહીંયા જે સંખ્યા વડે ભાગ ચલાવ્યો હોય એ સંખ્યા આપણે ઉમેરીશું તો 1 ને 1 મિત્રો 2। હવે મિત્રો અહીંયા પોઈન્ટ છે તો અહીંયા પોઈન્ટ મૂકીશું, અહીંયા પણ મિત્રો પોઈન્ટ મૂકીશું અને 1 પોઈન્ટ મિત્રો આપણે અહીંયા મૂકીશું, કારણ કે મિત્રો 2.56 માં દશાંશ સ્થળ જમણી બાજુથી 2 અંકો એટલે પોઈન્ટ ની આ મિત્રો 56 ની જમણી બાજુ કહેવાય, પોઈન્ટ ની આગળ જે 2 આપેલા છે એ મિત્રો ડાબી બાજુ કહેવાય, એટલે કે 2.56 માં દશાંશ સ્થળ જમણી બાજુથી 2 અંકો આગળ છે, તો માટે વર્ગમૂળમાં દશાંશ સ્થળ જમણી બાજુથી મિત્રો 1 અંક આગળ આવે, જેને મિત્રો આપણે યાદ રાખીશું। હવે આ પેર મિત્રો નીચે ઉતારીશું એક જોડે, તો 56 એક જોડે લખીશું એટલે 1.56। હવે 1.56 ની અંદર એકમનો અંક કયો મિત્રો 6, તો અહીંયા 2 જોડે કઈ સંખ્યા મૂકું મિત્રો અને એ સંખ્યા વડે ગુણું તો મને મિત્રો એકમનો અંક 6 મળે, તો મિત્રો તમને ખબર છે કઈ 4 અથવા મિત્રો 6 મૂકવામાં આવે તો મિત્રો આપણને એકમનો અંક 6 મળે। આપણે 2 જોડે મિત્રો સૌપ્રથમ 4 મૂકી અને 4 વડે ગુણીશું, 4 4 16 વધી 2 4 8 અને 9 9.6। હવે મિત્રો 2 જોડે આપણે કેટલા મૂકીશું 6 અને 6 વડે મિત્રો ગુણીશું, 6 6 36 વધી 3 6 2 12 12 ને 3 મિત્રો 15, તો 1.56। તો હવે કેટલે ભાગ ચાલશે મિત્રો 6 વડે, તો અહીંયા મિત્રો 6 એટલે 26, અહીંયા મિત્રો 6 મૂકીશું અને અહીંયા 6 ઉમેરીશું, એટલે કે 2.6 ગુણ્યા 6 કરીએ તો આપણને 1.56 મિત્રો મળે। આ બંને સંખ્યાની બાદબાકી કરીએ, 0 0 પોઈન્ટ અને 0, આ બંને સંખ્યાનો સરવાળો કરીશું, 6 2 12 વધી 1 2 ને 1 3 શેષ 0 મળે, તો આપણને મિત્રો આપેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું મળ્યું 1.6। તો માટે વર્ગમૂળમાં 2.56 બરાબર 1.6, આપણે કહી શકીએ કે 2.56 નું વર્ગમૂળ મિત્રો 1.6 થાય। હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2, જે મિત્રો તમને રકમ આપેલી છે 7.29, તો 7.29 ને મિત્રો આપણે ભાગાકારની અંદર લખીશું। હવે પેર બનાવીએ તો 29 ની એક પેર બનશે, 7 મિત્રો આપણે એકલા લઈશું કારણ કે 3 સંખ્યા આપેલી છે। હવે મિત્રો એવી સંખ્યા વડે ભાગ ચલાવીશું જે મિત્રો 7 કરતા વધી જવા જોઈએ નહીં, તો આપણને મિત્રો તરત આઈડિયા આવે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 મિત્રો 7 કરતા વધી ગયા તો 2 નો વર્ગ કેટલો થશે મિત્રો 4, તો અહીંયા 2 મૂકીશું ઉપર 2 મૂકીશું અને 4 મિત્રો નીચે મૂકીશું, જેટલી સંખ્યા વડે ભાગ ચાલશે એટલા મિત્રો આપણે ઉમેરીશું, તો 2 ને 2 મિત્રો 4। હવે મિત્રો 7 પછી પોઈન્ટ 1 અંક, પછી આપણે અહીંયા પોઈન્ટ મૂકીશું, 7 માંથી 4 જાય તો 3, હવે પોઈન્ટ મૂકી અને મિત્રો આ પેરને આપણે નીચે ઉતારીશું અને 1 પોઈન્ટ મિત્રો આપણે અહીં મૂકીશું। આપણને ખબર છે મિત્રો કે 7.29 ની અંદર દશાંશ સ્થળ ક્યાં છે મિત્રો જમણી બાજુથી 2 અંકો આગળ છે, તો વર્ગમૂળમાં દશાંશ સ્થળ જમણી બાજુથી મિત્રો 1 અંક આગળ આવે। હવે મિત્રો અહીંયા કઈ સંખ્યા 4 જોડે મૂકી અને એ સંખ્યા વડે ગુણું તો મિત્રો મને 3.29 મળે, તો 3.29 ની અંદર એકમનો અંક મિત્રો 9 છે। હવે એકમનો અંક 9 મેળવવો હોય મિત્રો તો અહીંયા હું 4 જોડે 3 અથવા મિત્રો હું 7 મૂકું તો મને એકમનો અંક મિત્રો 9
મળે આપણે જોઈએ મિત્રો 4.3 જે સંખ્યા મૂકીશું એ સંખ્યા વડે મિત્રો આપણે ગુણીશું 3 તરી 9 4 તરી 12 એટલે કે 1. મિત્રો 29 આપણે તો 3.29 જોઈએ તો હવે મિત્રો 7 મૂકીએ અને આપણે જોઈએ 4.7 ગુણ્યા 7 7 સીતા 49 4 7 4 28 28 ને 4 મિત્રો 32 એટલે કે 3.29 અહીંયા લખીશું મિત્રો 7 ભાગ 4 અહીંયા 7 લખીશું ઉપર 7 તફળમાં લખીશું અને અહીંયા મિત્રો 7 ઉમેરીશું એટલે 4.7 ગુણ્યા 7 બરાબર મિત્રો કેટલા મળ્યા 3.29 હવે આપણે બંને સંખ્યાનો સરવાળો કરીશું 7 ને 7 14 વધી 1 4 ને 5 અહીંયા પોઈન્ટ છે મિત્રો આપણે અહીંયા પોઈન્ટ મૂકીશું આ બંને સંખ્યાની મિત્રો આપણે બાદબાકી કરીશું તો આપણે કેટલું વર્ગમૂળ મળ્યું જે માટે વર્ગમૂળમાં 7.29 બરાબર 2.7 તો આપણે કહી શકીએ કે 7.29 નું વર્ગમૂળ મિત્રો 2.7 છે હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 3 જે તમને મિત્રો આપેલ છે 51.84 હવે મિત્રો અહીંયા 4 અંકો છે તો મિત્રો 2 2 ને પેર કરીશું એક જોડ આ અને એક જોડ મિત્રો આ હવે મિત્રો 51 ને ધ્યાનમાં રાખી એવા વર્ગ વડે મિત્રો ભાગ ચલાવીશું આપણે કે જે મિત્રો 51 કરતાં વધી જવા જોઈએ નહીં તો આપણે મિત્રો જોઈએ 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ મિત્રો 64 તો 8 નો વર્ગ 51 કરતા મિત્રો 64 વધી જાય તો કેટલે ચાલે 8 ના વર્ગ ની પહેલા કઈ સંખ્યા નો વર્ગ તો કે 7 નો વર્ગ કેટલો મિત્રો 49 અહીં મિત્રો 7 એ ભાગ ચલાવીશું અહીંયા 7 મૂકીશું ભાગફળમાં 7 મૂકીશું જે સંખ્યા વડે ભાગતા છે મિત્રો આપણે પ્લસ કરીશું અહીંયા મિત્રો આપણે 49 7 સીધા 7 નો સ્ક્વેર 49 હવે 51 માંથી મિત્રો આપણે 49 ને બાદ કરીશું તો કેટલા વધશે મિત્રો 2 હવે પોઈન્ટ છે મિત્રો તો અહીંયા પોઈન્ટ મૂકીશું અને આ સંખ્યાને મિત્રો આપણે નીચે ઉતારીશું 84 ની પ્યાજે અહીંયા મિત્રો એક પોઈન્ટ મૂકીશું આ બંનેનો સરવાળો 7 ને 7 14 એક પોઈન્ટ મિત્રો આપણે અહીંયા મૂકીશું હવે મિત્રો શું કરીશું આપણે તો કે 14 જોડે એવી સંખ્યા મિત્રો મૂકવામાં આવે કે જે અને એ સંખ્યા વડે ગુણવામાં આવે તો આપણને એકમનો અંક મિત્રો 4 મળવો જોઈએ તો મિત્રો આપણને ખબર છે એકમનો અંક 4 મેળવવો હોય મિત્રો તો 2 અથવા 8 વડે મિત્રો ગુણવામાં આવે આ બે સંખ્યા તો એનો એકમનો અંક કયો મળે મિત્રો 4 તો 14 જોડે મિત્રો આપણે 2 મૂકી અને 2 વડે ગુણીએ 2 2 4 2 6 8 ને 2 એકા 2 મિત્રો આપણને મળી ગયું અહીંયા પોઈન્ટ જોડે 14 જોડે મિત્રો 2 મૂકીશું પાફળમાં 2 મૂકીશું અહીંયા 2 ઉમેરીશું મિત્રો અને 14.2 ગુણ્યા 2 કરીશું તો કેટલા મળશે મિત્રો 2.84 0 0 0 હવે મિત્રો અહીંયા પ્લસ કરીએ 2 ને 2 4 પોઈન્ટ અને 14 તો માટે 51.84 નું વર્ગમૂળ મિત્રો કેટલું મળ્યું આપણને 7.2 તો આવી રીતે મિત્રો તમે ગણી શકો